22 એપ્રિલ એટલે વિશ્વ પૃથ્વી દિવસ. પૃથ્વીના જતન માટે માણસે ઘણું કરવું ઘટે છે, ત્યારે આજે પૃથ્વી દિવસ નિમિત્તે જુઓ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ. માનવ જીવન સહિત સમગ્ર વિશ્વના અસ્તિત્વ માટે આ પૃથ્વી પર પર્યાવરણની જાળવણી કરવી જરૂરી છે. આજે વિશ્વ પૃથ્વી દિવસ છે ત્યારે જો આપણે વિગતવાર વાત કરીએ તો પૃથ્વીનું અસ્તિત્વ લાંબા સમય ટકાવવા માટે પર્વતો, નદીઓ અને જંગલોનું જતન કરવું અનિવાર્ય બની જાય છે. પરંતુ માનવ ભૌતિક જીવનની દોડમાં પોતાની મૂળભૂત ફરજો ભૂલી રહ્યો છે અને તેને કારણે જ પૃથ્વીનું જતન પણ ભૂલાઈ રહ્યું છે. વિશ્વમાં અનેક સ્થળોએ પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તો પર્વતોની પણ ઘોર ખોદાઈ રહી છે. ખનિજ માટે થઈ જમીનનું પણ ભૂમાફિયાઓ નિકંદન કાઢી રહ્યા છે. ખાસ કરીને આ વિષય સાથે સંકળાયેલા ગેરકાયદેસર વ્યવસાયોને ભ્રષ્ટાચારને કારણે પ્રોત્સાહન મળતું હોવાથી પૃથ્વીનું યોગ્ય જતન થઈ શકતું નથી. તો રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા પણ ઘટી રહી છે. જો આ જ રીતે ચાલતું રહ્યું તો આગામી દિવસોમાં માણસોને તેના વિનાશક પરિણામો ભોગવવા પડશે. આ બાબતે બગવદરના નિષ્ણાંત તબીબ ડોક્ટર રામદેવભાઈ મોઢવાડિયાએ માર્ગદર્શન આપ્યું હતું. હું ડૉક્ટર રામદેવ મોઢવાડિયા બોલું છું. આજે 22 એપ્રિલ પૃથ્વી દિવસ છે. આજે પૃથ્વી દિવસ એટલે પૃથ્વી આપણી માતા કહેવાય, પૃથ્વી ગાય માતા કહેવાય, ગાય આપણી માતા કહેવાય, જળને આપણી માતા કહેવાય. આ ત્રણેયને આપણે જતન કરવું જોઈએ. જે રીતે આપણે પૃથ્વીનું જતન જો કરશું તો જે આપણે પૃથ્વીના ઉપર વધુ ને વધુ ઓલું કરીએ તો આપણે જીવ સૃષ્ટિ પણ પૃથ્વી ઉપર જે છે અત્યારે લાંબો ટાઈમ ટકી શકે. જો આપણે પૃથ્વીનું આપણે જતન નહીં કરીએ તો પૃથ્વી જે આપણે જે જમીનમાં જે આપણે જે જમીનમાંથી આપણે જે મળે છે ખનિજ તત્વો, એ ખનિજ તત્વો નાશ થઈ જાય. એટલે આપણે વધુ ને વધુ આપણે જતન કરવું જોઈએ એવી હું ડૉક્ટર તરીકે આપણે બધાને અપીલ કરું છું. માનવ પ્રજાતિ જો આ રીતે જ પર્વતો, નદીઓ અને જંગલોની ઉપેક્ષા કરતી રહેશે તો આવનારી પેઢીને તેનું ભારે નુકસાન વેઠવું પડશે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.